પાલનપુર તાલુકાના ખોડેલા બાદરપુરા ગામે સરકાર દ્વારા ગ્રાન્ટ કરવામાં આવેલા લાભાર્થીને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મફતનો પ્લોટ ફાળવવામાં ન આવતા અરજદાર દ્વારા માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ તાલુકા પંચાયત દ્વારા પણ સરપંચને પ્લોટ ફાળવવા માટે અનેક વાર આદેશ કરવા છતાં સરપંચ દ્વારા અરજદારને પ્લોટ ફાળવવામાં ન આવતા આખરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ વાદરપુરાના મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવતા પંચાયત તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે પાલમપુર તાલુકાના ખોડેલા બાદરપુરા ગામે રહેતા એક અરજદારને રહેણાંક હેતુ સરપંચ દ્વારા મફતનો પ્લોટ ગ્રાન્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શાંતાબેન ડોજીભાઈ બુતેડિયા દ્વારા અરજદારને પ્લોટની ફાળવણી કરવામાં ન આવતા અરજદાર દ્વારા પ્લોટના કબજા અંગે અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવા છતાં તેમની રજૂઆત ધ્યાનમાં ન લેવામાં આવતા અરજદાર દ્વારા

અજય દહિયાએ માનવ અધિકારી આયોગમાં થયેલ રજૂઆત અને તાલુકા પંચાયતના આદેશનું પાલન ન કરવા બદલ ખોડલા વાદરપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સાંતાબેન ઓગણીસો ત્રાણું કલમ સત્તાવન એક મુજબ તેમને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવતા સ્થાનિક પંચાયત તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ ફરજમાં લાપરવાહી દાખવતા અન્ય ગ્રામ પંચાયતના સરપંચોમાં ફફડાટ વ્યાપી ફેલાયો છે પાલનપુર થી બી કે ચેનલ માટે વિનોદ સુંદેશા